આજે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં આપણે એક દાખલા લઈએ. દાખલા છે આ પ્રમાણે, તમે જોઈ શકો છો કે લઘુત્તમ વિસ્તાર કોણનું છે કે એક આપેલું છે સમબાજુ ત્રિજ્યામાં હવામાં રાખવામાં આવે છે અને નિશ્ચિત કિરણ માટે લઘુત્તમ વિસ્તાર કોણ 40 ડિગ્રી છે. તો પાણીમાં ઉત્તેજવનાંક 1.33 છે. તો આ પ્રિઝમનો પાણીમાં લઘુત્તમ વિસ્તાર કોણ મેળવો. આપણે જાણીએ છીએ કે અહીંયા કે જે વિસ્તાર કોણ એનજી એટલે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધ ગ્લાસ અને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધ એર, જેને આપણે ઓક્ટિવ ભવનાંક ગ્લાસનું કાચનું અને હવામાં આ બંનેનો ગુણોત્તર બરાબર સાઈન ડિગ્રી વત્તા ડીએનના છેદમાં સાઈન એ બાય ડી. હવે આને આપણે જાણીએ છીએ કે એનજી કેટલું આપ્યું છે. તમે જોઈ શકો છો આપણે એ મેળવવાનું છે કે એનજી હવામાં જે હોય છે એ હવાનું વકી ગુણાંક છે એ 1 છે અને અહીંયા સાઈન ડિગ્રી અને આ આપેલું છે 40 આપેલું છે. ચાલીસ ડિગ્રીના છેદમાં 2ના છેદમાં સાઈન ડિગ્રીના છેદમાં 2 અને સિમ્પ્લિફાય કરતા એટલે એનજી બરાબર સાઈન 50 ડિગ્રીના છેદમાં સાઈન 30 ડિગ્રી. સાઈન 50 ડિગ્રી આપણે જાણીએ છીએ કે સાઈન 50 ડિગ્રી અહીંયા લખી શકાય 0.7660 નસીબમાં આ 0.5. હવે આને સિમ્પ્લિફાય કરતા હોય કે અહીંયા આપણે જે પ્રાપ્ત થશે આની કિંમત છે એ 1.53 ડી. આ રીતે આપણે સોલ્વ. હવે બીજું છે કે આપણે આ જે આનું જે લઘુત્તમ વિસ્તાર કોણ મેળવવું, જ્યારે આ સંબાજુ પ્રિઝમને આપણે હવા પાણીમાં મૂકવામાં આવે તો આપણે જાણીએ છીએ કે વકીલ આ એનજી અને આ એન વોટર બરાબર સાઈન એ પ્લસ ડી એમના છેદમાં 2ના છેદમાં સાઈન એ બાય 2. હવે આને એનજી એટલે આપણે જાણીએ છીએ કે 1.53 ડીના છેદમાં 1.33 બરાબર સાઈન ડિગ્રી વત્તા ડી એમ ના છેદમાં 2ના છેદમાં સાઈન ડિગ્રીના છેદમાં 2 અને સોલ્વ કરતા કે 1.152 બરાબર સાઈન ડિગ્રી વત્તા ડી એમ ના છેદમાં 2ના આ 0.5 એટલે ફરીથી અને આને જે આ 0.5 વડે ગુણી કરતા એટલે આની જે કિંમત મળશે એ 0.576 બરાબર સાઈન ડિગ્રી વત્તા ડી એમ છેદમાં 2 એટલે સાઈન આ બધું આવે તો સાઈન ઇન્વર્સ બરાબર સાઈન ડિગ્રી વત્તા ડી એમ છેદમાં 2 આ સાઈન 0.576 બરાબર. હવે આની કિંમત છે 35 ડિગ્રી અને 10 મિનિટ 35 ડિગ્રી અને 10 મિનિટ બરાબર સાઈન ડિગ્રી વત્તા ડી એમ છેદમાં 2. હવે આ 2નું ગુણાકાર અહીંયા થાય એટલે 2નું ગુણાકાર થાય તો 70 ડિગ્રી એન્ડ 20 મિનિટ ઓછા આ બધું આવે તો 60 ડિગ્રી બરાબર ડી એમ એટલે છેલ્લે લખી શકાય છે કે જે લઘુત્તમ વિસ્તાર કોણ છે એ ડી એમ બરાબર 10 ડિગ્રી એટલે 70 ઓછા 60 એટલે 10 ડિગ્રી એન્ડ 20 મિનિટ આનો જવાબ છે 10 ડિગ્રી એન્ડ 20 મિનિટ. આ રીતે આપણે આ જેની કિંમત છે લઘુત્તમ છે. તો આ રીતે આપણે આ દાખલાને સોલ્વ કરી શકાય છે. આ દાખલામાં પહેલામાં આપણે જે સંબાજુ પ્રિઝમ છે એને હવામાં મૂકવામાં આવે છે ત્યારે તેનું જે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જેને આપણે ભવનાંક કહેવામાં આવે છે એ મેળવી લેવાનું છે. જેની કિંમત મળે છે અહીંયા એનજીના છેદમાં એને બરાબર સાઈન એ પ્લસ ડી એમ એટલે લઘુત્તમ વિસ્તાર કોણ ડી એમના છેદમાં 2 અને સાઈન એ બાય 2 છેદમાં સાઈન એ બાય 2 પછી બધે કિંમત મૂકીને છેલ્લે એનજી બરાબર 1.53 ડી પ્રાપ્ત થાય છે. પછી આપણે આ પ્રિઝમને પાણીમાં મૂકવામાં આવે તો જ્યારે એનજીના છેદમાં એનડબ્લ્યુ બરાબર સાઈન એ વત્તા ડેલ્ટા એમ ભાગ્યા બેના છેદમાં સાઈન એ બાય 2 મળે છે. બધાની કિંમત મૂકતા છેલ્લે આપણે જે ડીએમની કિંમત મળશે એ 10 ડિગ્રી એન્ડ 20 મિનિટ. આ રીતે આ દાખલાને આપણે સોલ્વ કરીશું. થેન્ક યુ વેરી મચ.